गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ निमिषा तमारू डिजिटल क्लास में स्वागत करूँ छू। आपने गया वीडियो में जोयु तो गुजराती धोरण 8 नु छठू काव्य, काव्यनु नाम हतु धूलिय मार्ग। आ काव्यनो आपने स्वाध्याय सीखी चूक्या छीए। आ वीडियो में आपने आ काव्यनी भाषा सज्जता शीखीशू। भाषा सज्जता एटले के गुजराती भाषानु ग्रामर, गुजराती भाषानु व्याकरण, जेथी थी आपणे गुजराती भाषाथी सज्ज बनी जाए, एटले के गुजराती भाषा आपणे सारी रीते सीखी शकीए। जेवी रीते योद्धा छे ते हथियारथी सज्ज थईने लड़ाई लड़वा जाए छे, तो आपणे गुजराती भाषा सीखवी छे तो गुजराती भाषाथी आपणे सज्ज थवू जोईए। तो आमां छे आजनो आपणो टॉपिक छे अलंकारनो। अलंकार एटले के आभूषण। तो बाळको, आपणे आभूषण जो पहेरीए, जे स्त्रीओ आभूषण पहेरे छे તે સ્ત્રીઓ બહુ સુંદર દેખાય છે, એવી રીતે આપણે કાવ્યમાં કે પાઠના વાક્યોમાં જો અલંકારનો ઉપયોગ કરીએ તો કાવ્યનું કાવ્ય અને વાક્ય છે તે બંને સુંદર થઈ જાય છે, જેથી આપણને વાંચવામાં રસ પડે, આનંદ આવે। એટલા માટે જેમ જેમ આપણે આભૂષણો પહેરીએ તેમ સ્ત્રીઓ અલગ દેખાય છે, તેવી રીતે આપણે કાવ્ય અને પાઠમાં અલંકારનો ઉપયોગ કરીએ તો કાવ્ય અને પાઠ છે તે પણ બહુ સુંદર અને અલગ થઈ જાય છે, તેનો અર્થ વધારે સ્પષ્ટ થાય છે। નીચેના વાક્ય વાંચો। અંધારી રાતે હીરબાઈ જોગ માયા જેવી લાગતી હતી। તો બાળકો, અહીંયા હીરબાઈને કોણ જોગ માયા એટલે કે એક માતાજીની સાથે સરખામણી કરી છે। પછી બીજું છે ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી। તો બાળકો, બીજી વાર છે તેને વજ્ર સાથે સરખાવી છે, પહેલા વાક્યમાં તેને જોગ માયા સાથે સરખાવી છે। તો વજ્ર છે તે આપણને બધાને ખબર છે કે તે લોખંડનું હોય છે અને બહુ વજનદાર હોય છે, જેમ આપણે ઇન્દ્ર ભગવાન છે તેનું વજ્ર છે તે હથિયાર છે, એવી રીતે અહીં છે તે હીરબાઈને છે જોગ માયા અને વજ્ર સાથે સરખાવી છે। તો એનો કહેવાનો મિનિંગ એવો છે કે આપણે હીરબાઈ છે તે બહુ જ હિંમતવાળા હતા, એ કહેવા માટે એને જોગ માયા અને વજ્રનો ઉપયોગ કરેલો છે શબ્દનો, જેથી આપણને ખબર પડે કે હીરબાઈ હતા એ કેવા હતા। અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગ માયા સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે। તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષામાં શોભા વધે છે, જેવી રીતે ઘરેણા પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ તેવી રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, અહીં પણ જો કહેલું છે કે સ્ત્રીઓ અલંકાર પહેરે તો વધારે સુંદર લાગે, એવી રીતે આપણે ભાષાના માં વાક્ય અને કાવ્યની શોભા વધારવા માટે આપણે કાવ્યમાં અને પાઠના વાક્યોમાં અલંકારનો ઉપયોગ કરીએ છીએ। આપણા અહીં ભાષામાંના ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે। તો બાળકો, અલંકારો બે પ્રકારના હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર। ઉપરોક્ત અલંકાર અર્થાલંકાર છે। તો બાળકો, અલંકાર છે તે બે પ્રકારના હોય છે, એક શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર। શબ્દાલંકાર એટલે કે શબ્દમાં અલંકાર હોય, જેમ કે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે, તો આમાં હળવે હળવે અને હરિજી છે તે ત્રણ વખત હ હ વળનો ઉચ્ચારણ થયેલો છે, તો આપણે આને છે તે શબ્દોમાં એટલે કે શબ્દોમાં અલંકાર એટલે કે કંઈક નવીન જોયું, જેથી આપણે છે તે આ કાવ્ય પંક્તિ વાંચવાની વધારે મજા આવે, કાવ્યની પંક્તિઓ વધારે શોભા વધારે। તો આપણે આવી રીતે અલંકારમાં શબ્દાલંકાર છે તો શબ્દોમાં અલંકાર જોવા મળે છે, એવી રીતે અર્થાલંકાર હોય તો વાક્યના અર્થમાં અલંકાર જોવા મળે છે, જેમ કે અહીં છે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી, તો આ વાક્યમાં અલંકાર આપણને જોવા મળ્યો। અલંકારમાં બે હોય છે, એક ઉપમેય અને ઉપમાન। ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે તે, ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની છે તે। તો આપણે હીરબાઈ છે તે ઉપમેય છે અને જોગમાયા છે તે ઉપમાન ગણી શકીએ। તો આગળ પહેલું છે, જુઓ, ઉપમા અલંકાર। ઉપમા એટલે કે આપણે એકની સરખામણી બીજી સાથે કરીએ, એકને બીજા સાથે સરખાવીએ, એકને બીજાની ઉપમા આપીએ। ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ। ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય,
તે ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે, જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો મિત્રો, પહેલાં મેં જેમ કહ્યું હતું કે ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે અને ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરવાની છે તે. તો આમાં ઉપમેય છે તે કોણ હશે? ખેલાડી કે જેની સરખામણી કરવાની છે, અને ઉપમાન બનશે સચિન તેંડુલકર કે જેની સાથે સરખામણી કરવાની છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે અને સચિન તેંડુલકર ઉપમાન છે. જ્યારે જેવો એ ઉપમાદર્શક શબ્દ છે. ઉપમાદર્શક એટલે કે આપણે તેનાથી ઉપમાદર્શક શબ્દ તરીકે જેવો, જેવી, જેવા વગેરે આપણે વાપરી શકીએ, તે બધા ઉપમાદર્શક શબ્દો છે. આવા બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો મિત્રો, આવા તમારે ઉદાહરણો બીજા છે તે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાના છે, તે તમારો હોમવર્કનો સવાલ છે. આ વિડીયો આપણે અહીં સુધી રાખીશું. આગલા વિડીયોમાં આપણે આગળનો પાઠ શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.